कच्छ एंड देवयानी पेज नंबर 82 पण एनी पहला पेज नंबर 81 ऊपर लास्ट लाइन जोई लईए शुक्राचार्य वाज सॉरी फॉर हिज डॉटर शुक्राचार्य પોતાની દીકરી માટે દિલગીર હતા એન્ડ એંગ્રી વિથ ધ અસુરાસ અને અસુરો ઉપર ગુસ્સે હતા હુ સ્લ્યુ એ ડિસાઇપલ અંડર હિઝ કેર સ્લ્યુ એટલે કિલ્ડ કે એને દેખરેખ અથવા સંભાળ હેઠળ જે શિષ્ય હતો એને એ લોકોએ મારી નાખ્યો હતો એટ દેવ્યાનીસ રિક્વેસ્ટ હી બિગેન સમનિંગ કચ્છ બેક ફ્રોમ દેજ દેવ્યાનીની વિનંતીથી એમણે શુક્રાચાર્ય હી એટલે અહીંયા શુક્રાચાર્યની વાત છે બિગેન સમનિંગ સમન એટલે બોલાવો બોલાવવાનું શરૂ કર્યું કચ્છ બેક ફ્રોમ દે કચ્છને મૃત્યુમાંથી બોલાવવાનું શરૂ કર્યું કચ્છ આન્સર્ડ ઇન એ લો વોઇસ કચ્છે ધીમા સ્વરે જવાબ આપ્યો ફ્રોમ હિઝ સ્ટમક એના પેટમાંથી એના એટલે શુક્રાચાર્યના પેટમાંથી શું કહે છે કચ્છ આઈ એમ કચ્છ હી સેડ એણે કહ્યું કે હું કચ્છ છું હવે કચ્છ કહે છે આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુરાસ મને અસુરો દ્વારા મારી નાખવામાં આવ્યો હતો હુ બર્ન્ટ માય બોડી જેમણે મારું શરીર સળગાવી દીધું હતું એન્ડ મિક્સ્ડ ધ એસિસ અને એની જે રાખ છે એને ભેળવી દીધી હતી વિથ ધ ડિવાઇન વાઇન એટલે અહીંયા મદિરા સોમરસની વાત છે કે એ સોમરસ ધેટ યુ હેવ ડ્રંક કે જે તમે પી ગયા બી જેન્ટલ ટુ મી મારા પ્રત્યે સમતા રાખો મારા પ્રત્યે દયા રાખો એવું કચ્છ શુક્રાચાર્યને કહે છે બી જેન્ટલ ટુ મી ઓ માય માસ્ટર હે મારા ગુરુ મારા પ્રત્યે મમતા રાખો કન્સિડર મી એઝ યોર સન મને તમારો દીકરો માનો એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ કારણ કે અત્યારે હું તમારો જ અંશ છું કારણ કે કચ્છ છે એ શુક્રાચાર્યના પેટમાં હતો એટલે કચ્છ કહે છે કે અત્યારે મારા ગુરુજી હું તમારો જ અંશ છું મારા ઉપર દયા રાખો તે શુક્રાચાર્ય સેડ ટુ દેવ્યાની પછી શુક્રાચાર્યએ દેવ્યાનીને કહ્યું વોટ કેન આઈ ડૂ નાઉ હવે હું શું કરી શકું કચ્છ ઇઝ વિધિન મી કચ્છ મારી અંદર છે આઈધર આઈ લીવ કાં તો હું જીવું ઓર કચ્છ લીવ્સ કાં તો કચ્છ જીવે બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર હિયર આફ્ટર એટલે હવે પછી અમે બંને જણા એક સાથે અસ્તિત્વ ના ધરાવી શકીએ એટલે કે કાં તો કચ્છ જીવશે કાં તો હું જીવીશ દેવ્યાની આવો જવાબ સાંભળીને કહે છે પોતાના પિતાને ઇફ કચ્છ ડાઈઝ સેડ દેવ્યાની જો કચ્છ મૃત્યુ પામશે તો આઈ વિલ નોટ લીવ તો હું જીવીશ નહીં એન્ડ ઇફ યુ ડાય અને જો તમે મૃત્યુ પામશો આઈ ઓલ્સો ડાય હું પણ મરી જઈશ દેવ્યાની આવું કહે છે શુક્રાચાર્ય વોઝ ઇન એ ફિક્સ શુક્રાચાર્ય કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા ઇન એ ફિક્સ એટલે કફોડી પરિસ્થિતિ ડિસિઝન ના લઈ શકે એવી અનિર્ણયાત્મક પરિસ્થિતિ હી સેડ ટુ કચ્છ એમણે કચ્છને કહ્યું વિક્ટરી ઇઝ યોર્સ જીત તારી થઈ છે સિન્સ દેવ્યાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ કારણ કે દેવ્યાની તારા પ્રત્યે આટલું વાલ રાખે છે રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર મારી પાસેથી તું જાદુઈ મંત્ર પ્રાપ્ત કર ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ અથવા તો મૃત વ્યક્તિઓને પુનર્જીવિત કરવાનું રહસ્ય તું જાણ વેન યુ કમ આઉટ ઓફ મી જ્યારે તું મારામાંથી બહાર આવે ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી ત્યારે મારા શરીર ઉપર મંત્રનો પ્રયોગ કરજે એટલે કે સંજીવની વિદ્યાના મંત્રનો પ્રયોગ મારા શરીર ઉપર કરજે ધેન શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર પછી શુક્રાચાર્યએ કચ્છને ગુપ્ત મંત્ર શીખવાડ્યો એન આસ્ક્ડ હિમ અને એને કહ્યું ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમક એના પેટમાંથી બહાર આવવાનું કહ્યું કચ્છ અપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ કચ્છ પોતાના સંપૂર્ણ તેજ સાથે બહાર આવ્યો એન્ડ સો હિઝ ટીચર લાઈંગ ડેડ અને પોતાના
गुरु ने मृत पामेला अथवा ढळी पडेला જોયા ही इमिजिएटली रिवाइव्ड हिम એને તરત જ એમને જીવિત કર્યા વિથ હિઝ ન્યુલી લર્ન્ડ મંત્રા એમના નવે એના નવા શીખેલા મંત્ર દ્વારા એને તરત જ પોતાના ગુરુને જીવિત કર્યા કચ ધેન પેડ હોમેજ ટુ હિમ કચે પછી તેમને શ્રદ્ધાંજલિ આપી કોલિંગ હિમ ફાધર એમને પિતા તરીકે બોલાવીને અથવા સંબોધન કરીને એઝ હી વોઝ ન્યુ બોર્ન આઉટ ઓફ હિમ કારણ કે એમાંથી નવો જન્મેલો હતો કચ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ કચ થોડા વધારે સમય રોકાઈ ગયો એન્ડ ધેન સોટ ધ બ્લેસિંગ સોટ એટલે માગી અને પછી આશીર્વાદ માગ્યા ઓફ હિઝ માસ્ટર પોતાના ગુરુના ટુ રિટર્ન હોમ ઘરે પરત જવા માટે કારણ કે કચ ક્યાંથી આવ્યો હતો દેવલોકમાંથી તો હવે કચ દેવલોક જવા માંગતો હતો એટલે પોતાના ગુરુની રજા માંગવા આવ્યો શુક્રાચાર્ય ગેવ કચ પરમિશન ટુ લીવ શુક્રાચાર્યએ કચ્છને જવા માટેની રજા આપી દીધી બટ દેવ્યાની પરંતુ દેવ્યાની સીઈંગ હિમ અબાઉટ ટુ ડિપાર્ટ એને જતો જોઈને એને વિદાય થતો જોઈને સેડ ટુ હિમ એને બોલી ડોન્ટ ગો અવે જશો નહીં યુ નો હાઉ આઈ હેવ લવડ યુ તમે જાણો છો કે હું તમને કેટલું બધું ચાહતી હતી હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વેર એ સ્ટુડન્ટ તમે વિદ્યાર્થી હતા એટલે કે તમારા વિદ્યાર્થી કાળથી જ હું તમને કેટલું બધું ચાહું છું તમે જાણો છો નાવ ડેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ હવે તમે તમારો અભ્યાસ પૂર્ણ કર્યો છે ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ હવે સમય છે કે તમે મારો પ્રેમ મને પાછો આપો મને પરત આપો એન્ડ મેરી મી અને મારી સાથે લગ્ન કરો કચ સેડ કચે કહ્યું આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ હું તને ખૂબ આદર આપું છું યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી તું મને મારા પ્રાણ કરતાં પણ વધારે વાલી છે બટ યુ આર માય સિસ્ટર પરંતુ તું મારી બહેન છે બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર આપણે બંને તમારા પિતાશ્રીમાંથી બહાર આવ્યા છીએ ઓલ માય લવ ફોર યુ મારો તારા પ્રત્યેનો બધો જ પ્રેમ ઇઝ એ બ્રધર્સ લવ ફોર એ સિસ્ટર એ ભાઈનો બહેન પ્રત્યે જે પ્રેમ હોય એ પ્રકારનો છે હવે દેવ્યાને જવાબ આપે છે યુ આર ગ્રેટ તમે મહાન છો એન્ડ આઈ લવ યુ સેડ દેવ્યાને તમે મહાન છો અને હું તમને ચાહું છું દેવ્યાનીએ કહ્યું રિમેમ્બર માય લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ડેથ થ્રી ટાઈમ્સ જો હવે દેવ્યાની કહે છે કચ્છને કે યાદ રાખો મારો જે તમારા પ્રત્યેનો પ્રેમ હતો એના કારણે જ તમને મૃત્યુમાંથી ત્રણ વખત બચાવ્યા છે રિમેમ્બર માય લવ ફોર યુ મારા તમારા પ્રત્યેના પ્રેમના કારણે જ યુ સેવડ લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ધે થ્રી ટાઈમ્સ તમે ત્રણ વખત મૃત્યુમાંથી બચી ગયા છો કારણ કે અસુરે ત્રણ વખત કચ્છને મારી નાખ્યો હતો પણ દેવ્યાનીએ વિનંતી કરી એના પિતાના શુક્રાચાર્યને અને શુક્રાચાર્યએ સંજીવની વિદ્યાની મદદથી ત્રણ વખત કચ્છને જીવિત કર્યો ડોન્ટ ડિસ્કાર્ડ મી ડિસ્કાર્ડ એટલે ત્યાગ મારો ત્યાગ ના કરશો એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ મને તમારી પત્ની તરીકે સ્વીકાર કરો હવે કચ્છ કહે છે ઇટ ઇઝ એ સીન ઇફ આઈ એગ્રી ટુ ડૂ વોટ યુ સે સેડ કચ્છ કચ્છે કહ્યું કે એ પાપ છે સીન એટલે પાપ તું કહે છે એ પ્રમાણે જો હું કરું તો એ પાપ છે ઇટ ઇઝ એ સીન ઇફ આઈ એગ્રી જો હું સંમત થઉં ટુ ડૂ કરવા માટે વોટ યુ સે તું જે કહે છે એ કારણ કે ભાઈ અને બહેનના લગ્ન એ શાસ્ત્રો પ્રમાણે અને નૈતિકતાથી પણ ઉચિત નથી વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર આપણે આનંદમય આપણે સાથે જ આનંદમય દિવસો પસાર કર્યા છે
एज सिस्टर एंड ब्रदर, भाई अने बहन तरीके, लेट अस कंटिन्यू डेट रिलेशनशिप, चलो आपणे ए ज संबंधो चालू राखीए, एटले कया संबंधो, भाई अने बहनना, आई केन एश्योर यू, हूँ तमने खातरी आपू छू, डेट के आई केन नॉट बी टेम्पटेड इन टू सीनिंग, हूँ पापना प्रलोभन में फसाईश नहीं। દેવ્યાની વો સો ડિસઅપોઇન્ટેડ, દેવ્યાની એટલી બધી નિરાશ થઈ ગઈ, ડેટ કે સી વોઝ એંગ્રી, તે ગુસ્સે થઈ, એન્ડ કર્સ રહી અને એને શાપ આપ્યો, કર્સ એટલે શાપ આપવો। હવે દેવ્યાની કહે છે કચ્છને, શું કહે છે જુઓ, સિન્સ યુ હેવ બિટ્રેડ માય ટ્રસ્ટ, ટ્રસ્ટ એટલે વિશ્વાસ, બિટ્રે એટલે દગો કરવો, કારણ સિન્સ એટલે અહીંયા કારણ કે, કારણ કે તમે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, વોટ યુ હેવ લર્ન્ડ, તમે જે કંઈ પણ શીખ્યા છો, એટલે કે સંજીવની વિદ્યાની વાત છે, યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ, એને તમે અમલમાં નહીં મૂકી શકો, એટલે કે તમે જે શીખ્યા છો એ તમને તમારા ઉપયોગમાં નહીં આવે, તમારા કામમાં નહીં આવે, નિરુપયોગી બની જશે, તમે તમારી વિદ્યાને ઉપયોગ વ્યવસ્થા યોગ્ય સમય નહીં કરી શકો, એવું કહેવા માંગે છે, અથવા તમે સંજીવની વિદ્યાનો ઉપયોગ નહીં કરી શકો, એવું કહેવા માંગે છે। કચ્છ સે, કચ્છે કહ્યું, આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર, હું તને રિફ્યુઝ એટલે અસંમત, ના પાડવી, હું તને મના કરું છું એટલે કે તારી સાથે લગ્ન કરવાની ના પાડું છું, એનું કારણ શું છે કે તું મારી બહેન છે, આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર, કારણ કે તું મારી બહેન છે, આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, હું તારા શાપને લાયક નથી, ડિઝર્વ એટલે લાયક હોઉં, યુ હેવ ડન ધેટ બીકોઝ ઓફ યોર પેશન, તે આવું કર્યું તારા લાગણીના, તારી લાગણીના કારણે, પેશન એટલે લાગણી, આવેગ વગેરે ઘણા અર્થો છે, તે લાગણીવશ થઈને આવું કર્યું, યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન્ડ શેલ બી યુઝલેસ, તે કહ્યું કે હું જે કંઈ પણ શીખ્યો છું એ યુઝલેસ એટલે નકામું બની જશે, બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ, પરંતુ હું એને ઇમ્પાર્ટ એટલે આપીશ, ટુ સમવન એલ્સ, બીજા કોઈકને, એટલે કચ્છ એવું કહેવા માંગે છે કે આ વિદ્યા, સંજીવની વિદ્યાનો પ્રયોગ ભલે હું ના કરી શકું, પણ આ વિદ્યા છે એ હું બીજા કોઈને શીખવાડીશ, એટલે હું ભલે ઉપયોગ ના કરી શકું, પણ દેવતાઓમાંથી બીજો કોઈ દેવતો આનો ઉપયોગ કરી શકે ને, એન્ડ મેક ઇટ યુઝફુલ, અને આ રીતે એને ઉપયોગી બનાવીશ, ઇન્સ્પાઇટ ઓફ દેવ્યાની પ્લીડિંગ્સ, દેવ્યાની પ્લીડિંગ્સ એટલે આજીજી, વિનંતી, દેવ્યાનીની આજીજી હોવા છતાં, ઇન્સ્પાઇટ ઓફ એટલે ના છતાં, દેવ્યાનીની વિનંતીઓ કરવા છતાં, ઇન્સ્પાઇટ ઓફ દેવ્યાની પ્લીડિંગ્સ, દેવ્યાનીની આજીજી અથવા વિનવણી હોવા છતાં પણ, કચ્છ હેડ ટુ લીવ, કચ્છે તો એને છોડવાની જ હતી, કચ્છ વોઝ રિસીવડ બાય ધ દેવાસ, દેવો દ્વારા કચ્છનું સ્વાગત થયું, વિથ ગ્રેટ ઓનર, ખૂબ આદર સાથે, એટલે કે ખૂબ આદર સત્કાર સાથે દેવોએ કચ્છનું સ્વાગત કર્યું, એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ, ભગવાન ઇન્દ્રે જાતે જ એમનું અભિવાદન કર્યું કચ્છનું। તો આ જે આખો જે લેસન છે કચ્છ એન્ડ દેવ્યાની, એ મહાભારતની આદિ પર્વ એમાંથી આ વાર્તા લેવામાં આવી છે, બહુ જાણીતી વાર્તા છે, બહુ પોપ્યુલર છે, અને હું આશા રાખું કે તમને સમજાવી જશે, આભાર।